આપણે જે વિધિ કરીએ છીએ અહીંયા અને બોલીએ છીએ હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, તારે એક્ઝેક્ટલી કેવું હોવું જોઈએ એનો જરા તમે બોલો શું કરો છો, તમે બોલો અને બળ અમારું, સમજાય છે? એટલે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા છે, અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા છે. મૂર્તિમાં પરમાત્મા નથી, આપણી શ્રદ્ધા છે. અહીંયા પરમાત્મા છે, એની શ્રદ્ધા પ્રતિષ્ઠિત આત્માને મજબૂત કરવાની છે. કોને કરવાની છે? આત્માને ને. એટલે આ પ્રાણ પ્રતિષ્ઠા છે. શું છે? આ પ્રાણ પ્રતિષ્ઠા મજબૂત થાય છે. શું છે? મજબૂત થાય છે. દાદા ભગવાન ચાખી જિંદગીમાં જેટલું જીવ્યા, દર રોજ બધાને વિધિ જે આવે એને બધાને વિધિ કરાવી. તો બે કલાકનો સત્સંગ હોય તો પોણો કલાક તો પેલા વિધિમાં જ જાય. તે વખતે પણ પદ ગવાતા, પદ ગવાતા. પછી ઘણી વખત દાદા પાંચ કલાક અડધો કલાક થાય વિધિ બંધ કરી દે. હવે પછી કે છે પછી સત્સંગ કરવું પડે છે, પછી વિધિ કરશે. એવું તો આપણું કુદરતી રચના બધી જે સંજોગ હોય. એમનો વિધિ કરવાનો આશય ખાલી એક જ હતો કે પહેલી વસ્તુ એ કહેતા હતા આ અહંકાર ઓગાળવાનું સાધન છે, અમારો અંગૂઠો એ અહંકાર ઓગાળવાનું સાધન છે. પણ એ શું કહેવા માંગતા હતા? અહંકાર એટલે કે અંગૂઠો અડકાડો, અહંકાર ઓગળી ના જાય. અંગૂઠો અડકાડવાનો મતલબ થાય હું કઈક છું, હું કઈક જાણું છું, હું કઈક સમજું છું, એ જે ઈગો છે એ ત્યાં ઓળે. અને એ જે જાય સામે એડ શું થાય? હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એમનો મતલબ નથી, સમજાય છે? એટલે એમાં શું થાય તો કે અમનો અમારો જે જાગૃતિ નો અનુભવ છે એનાથી તમને બળ મળે. શું મળે? એનું જ બળ. હું કોણ છું એની અવેરનેસ વધારે રહે એનું શું મળે છે? બળ મળે છે. મજા સમજાય છે? પસાર થયું છે, બસ સમજાય ને? એટલે આવું છે આખું. આ પ્રાણ પ્રતિષ્ઠા છે. શું છે? તો બોલનાર જયારે બોલે છે કે હું શુદ્ધ આત્મા છું ત્યારે એક વાણી રૂપે શબ્દો નીકળે. આપણે આપણી અંદરની પરિણીતિ શું, એટલે કેવું દ્રષ્ટિમાં હોવું, આપણે એટેચ હોવું જોઈએ. જે બોલાય છે એમાં એટેચમેન્ટ હોવું જોઈએ. એટલે આપણે જે બોલીએ છીએ તે છીએ એવું આપણને રિયલાઇઝેશનમાં હોવું જોઈએ, આપણા વિઝનમાં હોવું જોઈએ. એટલે આપણે જે બોલીએ છીએ એનાથી આપણે જુદા નથી, એમાં એકાકાર છીએ. અહીંયા એકાકાર થવાનું છે આપણે, કારણ કે તે સ્વરૂપની અનુભૂતિ આપણે કરવાની છે. એને જે સ્વરૂપની અનુભૂતિ કરવાની નથી ત્યાંથી શું રહેવાનું છે? આ મનોવચન કયા જે કઈ ક્રિયા કરે છે લૌકિકમાં, બરાબર છે? એનાથી આપણે જુદા રહેવાનું, કારણ કે આપણે એ સ્વરૂપ થવાનું નથી. મિકેનિકલ ના થવું મિકેનિકલ થાય તેવો લાભ મળે અને એકાગ્ર હોવ તેવો લાભ મળે. સોરી, પણ હજુ મારે પૂછવું છે અવેરનેસ કેવી હોવી જોઈએ. મારે પણ એકતા એટલે શું? તે વખતે બીજું કશું એન્ટર થવું જોઈએ. એટલે મન વચન કાયા તો કાયા તો સ્થિર હોય, વાણી શુદ્ધાત્મા બોલતી હોય, અને આપણું જે મન છે મનની અંદર રહેલું અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ બધું કોન્સન્ટ્રેટ થયેલું હોવું જોઈએ. બરાબર, એક જ ચિત્તમાં બીજા ફોટા આવે, મનનો બીજો વિચાર આવે, બુદ્ધિ જુદું બતાવે, અહંકાર જુદું બતાવે, એવું ના હોવું. એકાકાર હોવું, આખું અંતસ્કરણ પેકેજમાં આવી જતું. એકતા જે બોલે છે શુદ્ધાત્મા એમાં જ હોવું જોઈએ. એની રમણતા કહો, એની સમજણ કહો, એની જાગૃતિ કહો, એનો ઉપયોગ કહો, બધું આમાં હોવું જોઈએ. એટલે એને શું કહેવાય કે આ દેહાધ્યાસ મુક્ત દશા કહેવાય? દેહાધ્યાસ મુક્ત દશા.
નું ફિલિંગ તે વખતે થવું જોઈએ. દેહાદ્યાસ મુક્ત થશે એટલે આ એ આપણને ફીલ થવું જોઈએ. શું થવું જોઈએ? અહીંયા સત્સંગમાં બેઠા હોય એ વખતે જગત વિષ્ણુ થઈ જાય. શું થાય? કરવું ના પડે. એ કોઈ પણ જ્ઞાની હોય એનો પ્રભાવ હોય. શું છે? એ પ્રભાવ પાડે નહીં. એની હાજરીમાં રેડિયસ કામ કર્યા કરતી હોય. એની જે રેડિયસ હોય અવેરનેસ ની એ કામ કરતી હોય રેડિયસ. અહીંયા કોઈ માયા ના પ્રવેશે. શું ના પ્રવેશે? માયા ના પ્રવેશે. એટલે જો ઉભા થાય પછી થાય બહાર જાય પછી પુરુષાર્થ ચમત્કાર ના હોય. આ બધું બાય પ્રોડક્ટમાં જાય. શેમાં જાય? એમની હાજરીથી થઈ જાય. પછી 48 મિનિટની સામાયિક કેવી રીતે કરવી એ તો આવી ગયું. મરણ થયા પછી